नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान चैप्टर पहलू विद्युत भार अने विद्युत क्षेत्र एना छेल्ला लेक्चर में आपणे गाउसना नियमनो पहलो उपयोग शीखा था कि जेमा आपणे अनंत लंबाईना विद्युत भारित तारने कारणे उत्पन्न थतुं विद्युत क्षेत्र गाउसना नियमनी मददथी मेळ्युं हतुं, जे आपणने मळ्युं हतुं 2k λ/r बराबर। एवी ज रीते आजे एक बीजी थियोरी जोवी छे, समान रीते विद्युत भारित अनंत समतल वडे विद्युत क्षेत्र बराबर। अनंत विस्तारवाळुं अपनी पास एक समतल है जो विद्युत भारित है, सामन रीते विद्युत भारित है, एट्ले कि पृष्ठ विद्युत भार घनता सीग्मा अचल है बराबर। जुए सामन रीते विद्युत भारित अनंत विस्तारवाला समतल पृष्ठ विद्युत भार घनता प्लस सीग्मा आप लीधी, एट्ले कि धन वीज भारित है लीधु। आप समतल है जेने अपने वाईजेड प्लेन में मुकेलू है। सीधी बात है, जो समतल वाईजेड प्लेन में हो तो एना द्वारा उत्पन्न थतुं विद्युत क्षेत्र का तो ऋण एक्स अक्ष की दिशा में मळे अथवा तो धन एक्स अक्ष की दिशा में मळे बराबर। तो आपणे एवुं ज लीधुं छे कि भाई आ समतल द्वारा उत्पन्न थतुं विद्युत क्षेत्र ई एक्स अक्ष की दिशा में छे अने समतल पड्युं छे वाईजेड समतल पर, वाईजेड प्लेन में पड्युं छे आपणो आखो समतल बराबर। पाछळनी तरफ अहींया ऋण झेड होय, नीचे ऋण वाई होय, आ प्लस झेड प्लस वाई, आ डायरेक्शन प्लस एक्स, आ डायरेक्शन माइनस एक्स। હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય આપણે તો આપણે ગાઉસિયન સપાટી લેવી પડે, તો એ યાદચ્છિક હોય તમે કોઈ પણ લઈ શકો બરાબર। અહીંયા આપણે સમઘન લીધું છે, તમે નળાકારનો પણ ઉપયોગ કરી શકો। આવું એક નળાકાર આ તરફ અને આ તરફ બંને તરફ મળે, સમતલ માટે ગાઉસિયન સપાટી તમને બે તરફ મળવાની છે, આ બાજુય મળે અને આ બાજુય મળે। તો આપણે આ ગાઉસિયન સપાટી માટે જેનું આડછેદનું ક્ષેત્રફળ એ હોય એવું એક સમઘન લઈએ, પણ હમણાં કીધું એમ આ સમતલ માટે આપણને બે ડાયરેક્શન મળે, એક તો આ ડાબી તરફ સમઘન મળ્યું એક અને બીજું જમણી તરફ મળ્યું બરાબર। એટલે બે તરફ આપણે એ બિંદુનો વિચાર કરી શકીએ। હવે આકૃતિમાંથી જોઈ શકાય છે ફક્ત એક અને બે વડે દર્શાવેલ સપાટીઓ માટે જ ફ્લક્સ મળશે, કેમ એવું કીધું? આ સપાટી એક, માની લો કે આને આ તરફની જે સપાટી છે એક જ્યાં બતાવેલી છે આ તરફની આ એ સપાટી એક અને આ બાજુ જુઓ તો આ બે, આપણને ફ્લક્સ જે મળશે એ આ અને આના માટે જ મળવાનું છે, કેમ એવું કીધું? તો કે વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે, ઇ કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ। આનો ક્ષેત્રફળ સદિશ જોઉં તો આ તરફ, આનો ક્ષેત્રફળ સદિશ જોઉં તો આ તરફ, એટલે એના માટે થીટા ઝીરો બને। ઇ જે એક અને બે માટે જે વિચાર કરીએ બરાબર, એના માટે થીટા કેવો બનશે? ઝીરો। જ્યારે બાકીની સપાટીઓનો વિચાર કરો જોઈએ, દાખલા તરીકે જે આવી રીતે પડ્યું છે એના માટે જુઓ તો આના માટે ક્ષેત્રફળ સદિશ ઉપર મળે, આના માટે તમારી તરફ હશે, આના માટે નીચે તરફ, અને આ જે પાછળની સપાટી છે એનું ક્ષેત્રફળ સદિશ મારી બાજુ છે, એટલે એ કોઈ પણ સપાટી જુઓ તો એનો ઈ અને એ વચ્ચેનો એંગલ જુઓ તમે, આ ઈ કર્વ આ એ કર્વ એ બે વચ્ચેનો ખૂણો 90નો બને। જો થીટા 90 હોય તો ફ્લક્સ ફાઈ બરાબર થાય ઈ એ કોસ 90, જેની કિંમત થશે 0। એટલે આ ચારેય સપાટી જે છે બરાબર, જે સમતલ આપણું જે સમતલ છે એને લંબ સપાટી કહેવાય બરાબર, લંબ, તો એના માટે ફ્લક્સ 0 થાય। સિમિલરલી એવું આ બાજુ પણ થાય ને, આના માટે મળશે, કેમ? તો કે એના માટે થીટા 0 છે, જ્યારે બાકીની જે ચાર છે એના માટે ક્ષેત્રફળ સદિશ અને ઈ વચ્ચેનો એંગલ કેવો બને છે? 90 ડિગ્રી, એટલે એના માટે શૂન્ય થવાનું છે। એટલે આપણે વાત કરીએ એમ કે ભાઈ આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે ફક્ત એક અને બે વડે દર્શાવેલ સપાટીઓ માટે જ ફ્લક્સ મળશે, કારણ કે જે બાકીની સપાટીઓ છે એનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને કેવો છે? લંબ છે। અહીંયા સપાટી એક માટે ક્ષેત્રફળ સદિશ જુઓ તો એ ઋણ એક્સ અક્ષની દિશા થાય, આના માટે જુઓ તો નેગેટિવ એક્સ અક્ષ થાય, અને સપાટી બે માટે જો વિચાર કરો તો એ પોઝિટિવ એક્સ અક્ષ થાય બરાબર। વળી સપાટી એક માટે વિદ્યુત ક્ષેત્ર તો કે ઈ ઋણ એક્સ અક્ષની દિશામાં, સપાટી બે માટે વિદ્યુત ક્ષેત્ર તો કે ઈ ધન એક્સ અક્ષની દિશામાં, એટલે બે વચ્ચેનો એંગલ કેવો થયો? 0 થયો। બીજું જુઓ તો બંને સમઘન સમાન લીધા છે, આપણે કુલમના નિયમ ઉપરથી એટલું તો સમજી શકીએ કે ભાઈ સમતલથી આ એક સપાટીના બિંદુઓ લઈ લઉં કે બે સપાટીના બિંદુઓ લઈ લઉં, એ બંને સમતલથી સરખા અંતરે છે, એટલે શું થશે? એ બંને માટે ફ્લક્સ ઈ ડેલ્ટા એસ કેવું મળવાનું છે? એક સરખું, એટલે કુલ ફ્લક્સ
आखा समघन माटे जो विचार करिए तो कुल फ्लक्स आपणे मेळवू होय तो आपणे बन्नेनो सरवाळो करवो पड़े, बराबर। तेथी फाय बराबर थशे टू ई ए, बाजू में कॉस जीरो आवे पण कॉस जीरो नी किंमत एक छे, एटले आपणी आ समतल गाउसियन सपाटी माटे फ्लक्स केटलू मेळ्यू, टू ई ए। हवे बीजी वात करवी पड़े कि भाई आ गाउसियन सपाटी द्वारा केटलो विद्युत भार घेरायेलो छे, आ घेरायेलो विद्युत भार सिग्मा क्यू मेळवो होय तो तमे जुओ आ ए छे तो ई सपाटी उपर केटलू कवर करे छे, आ ए आडछेद छे, सीधी बात छे पोताना क्षेत्रफळ जेटलू ज, तो ई एना क्षेत्रफळ एटला क्षेत्रफळमां केटलो विद्युत भार तो सिग्मा इंटू ए जेटलो, आनी उपरथी आपणने खबर पड़े सिग्मा बराबर थाय क्यूना छेदमां ए, विच इज धेट इम्प्लाइज क्यू इक्वल्स टू सिग्मा ए, એટલે સપાટી દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર થયો આપણો સિગ્મા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ। પછી ગોસનું સમીકરણ જોઈએ, ફાઈ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન ઝીરો, એમાં ફાઈની કિંમત મૂકીએ ટુ ઈ એ, સિગ્મા ક્યુની કિંમત મૂકીએ સિગ્મા ઇન્ટુ એ બાય એપ્સિલોન ઝીરો, એને કટ કરીએ તો ઈ બરાબર મળે સિગ્મા બાય ટુ એપ્સિલોન ઝીરો, બરાબર। આ આપણા સમતલ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે। જો આપણને સિગ્મા ખબર હોય તો આપણે આ જે છે ક્ષેત્ર ઈ મેળવી શકીએ, જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ ઈ બરાબર સિગ્મા બાય ટુ એપ્સિલોન ઝીરો ઇન્ટુ એન કેરેટ। આ એન કેરેટ શું છે તો કે સમતલને લંબ દિશાનો એકમ સદિશ છે। આપણે હમણાં જ વાત કરી ભાઈ આ સમતલ દ્વારા જે ક્ષેત્ર છે કાં તો આ તરફ લંબ દિશામાં આ તરફ હોવાનું છે કાં તો આ તરફ હોવાનું છે। હવે સમતલ આમ મૂક્યું હોય તો પાછું ઉપર થાય ને આના માટે નીચે થાય, આવી રીતના મૂક્યું હોય તો એક આમ થાય ને એક આમ થાય, બરાબર। એટલે અહીંયા આપણે એક્સ કેરેટ, આઈ કેરેટ, આઈ કેરેટ, જે કેરેટ કે કે કેરેટ એવું નથી લખ્યું, પણ એન કેરેટ કહી દીધું, કારણ કે સમતલ તો યાદચ્છિક રીતે ગમે એ બાજુ મૂકેલું હોય, પણ આ ક્ષેત્ર હંમેશા એ સમતલને કઈ દિશામાં થવાનું છે, લંબ દિશામાં। એક બીજું જુઓ તો આ સૂત્રમાં ક્યાંય આર આવ્યો, અંતર આવ્યું કે સૂત્રમાં આર નહીં, એનો મતલબ એવો થયો કે ભાઈ આ ક્ષેત્ર છે જે તે બિંદુના સમતલથી અંતર આર ઉપર આધારિત નથી। એટલે કે બિંદુ અહીંયા પડ્યું હોય તોય ભલે ને અહીંયા પડ્યું હોય તોય ભલે, જુઓ આ બંને બિંદુ જે છે સ્મોલ એ અને સ્મોલ બી, એ બંને બિંદુઓ આનાથી તો અલગ અલગ અંતરે છે, છતાં આ બે પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે,